આ કટારી ગાતા હતા ને, આ કટારી કોક દી કલાકાર ના જીવ લઈ લે છે. કેટલી ઊંચી કટારી સાહેબ! હે, બે કટારી બની, એક મુર્દા સે બનાવી અને એક જાડેજા મેરામણ. એ બે ની રાશિ સિંહ છે. મેરામણ જાડેજા ની રાશિ સિંહ ને મુર્દા સિંહ ની રાશિ સિંહ. એવી કટારી બનાવી, હજી એક ટકો માણસો સમજ્યા નથી. બોલો, 99% ની ખબર, 1% કદાચ આ કટારી સમજતા જો, 99% નથી સમજતા. આ કટારી જેને સમજી જાય એ તો પૂછ છે. આ કટારી બે બે કટારી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય એ મોજમાં આવી જાય. રામદેવ બાબા આપણને યોગા કરાવે છે. યોગાથી તમારા શરીરમાં સારું થાય એવું રામદેવ બાબા કહે છે. અમે ગઢવીને યોગા નહીં કરવાના. આ જે એવું કડકડ કડકડ બોલ્યો ને, આ યોગા છે અમારા. કારણ કે તમને ખબર નથી પડતી, અમને ખબર નથી પડતી, મેં શું ગઈ અંદર કે ગલન ચલન થાય છે આની અંદર. આ હું જે ગાયનો ભાવાર્થ મને ખબર નથી, પણ મજા આવી ઘડી, શરીર ગરમ થઈ ગયું, મજા આવી બધાને. ગાવાથી ભૂખ લાગે છે એ મેં જોયું. મેં એક પ્રયોગ જો, ગાવાથી બહુ ભૂખ લાગે છે, પેટમાં આંતરા ખેંચ જાય છે અને ભૂખ લાગે છે ને એટલે અહીંયા આવી છે. મેં આવી નહીં ભૂખ ના હિસાબે, આ દુનિયા આખી ભૂખ માટે જ ફરે છે, મને ખબર જ નથી. હા, એટલે હું વધુ વધુ જોક્સ મારા પરિવાર માથે કહું છું, મારા બાપુજી માથે. કારણ કે મને બીજાના બાપ માથે એવો ભરોસો રહ્યો નથી. સારા કાંઠલા પકડે આપણા, એટલે એક વિચિત્ર પ્રકારનું આવી ગયું છે. લોકોને મગજમાં મજાથી આવતી ગમે હોય, આપણે ભૂલું કાઢીને હેરાન કરીને કરતા આપણે આપણા પોતાના માથે. અને મારા બાપુને આખું વિશ્વ અત્યારે ઓળખે છે. મારા બાપુ બહુ ડેન્જર હતા, એટલે એના હાથ એવા હતા, 700 વીઘા જમીન તળિયા ઝાટક મારા બાપુએ કરી નાખી અમારી. બહુ વેચી નાખતા, એ તો મરી ગયા ને કે મને વેચી નાખે, વેચી નાખતા બહુ. આ દુનિયા વેચવા જ આવ્યા હતી. હમણે મારા મિત્રે મને કીધું, મને કે અગોબા મારો પ્લોટ વેચાતો નથી, હળવદમાં મારો પ્લોટ છે, કંઈક મને વેચી આપો ને. એને મેં કીધું, મેં તું એક કામ કર, મારા બાપુની બાધા રાખ. અને બધાને કહું છું, કોઈનો પ્લોટનો વેચાતો હોય, કોઈનો મકાનનો વેચાતો હોય, કોઈની જમીનનું વેચાય, તમારે કહેવાનું કે હે હકાબાના બાપુ ચંદુભા, અમારી જમીન અમારું મકાન જો વેચી જાય છે તો અમે 50,000 રૂપિયા તમારા પારે મૂકશું. જો તળિયા ઝાટક ન થઈ જાય તો ફટ કહેજો મને. અદ્ભુત છે એમ દ્વા. એટલે હું બાપુજીના બધું જોક્સ કહું છું. હમણે એક પત્ની પોતાના પતિને કહેતી હતી કે તમને ખબર છે, હું રવિવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું બુધવાર રહું છું, હું ગુરુવાર રહું છું, હું અમાસ રહું છું, હું કેટલું રહું છું. એનો ઘરવાળો કે તું ખાલી હખણી રહે, કે તારે કંઈ રહેવું જ નથી. પહેલાં હું દુનિયામાં શાંતિ જ રહો ને, એ જ મજા. બાકી કંઈ રહેવાની જરૂર છે નહીં. નહીં 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 નહીં, મજા જ આવી રાખે મને. હે, જો આ અદભુત સાઉન્ડ ગેબીના મારા મામા છે, તળીનાકડા દો, ક્યાંય સુધી અવાજ પહોંચે છો? તળીનાકડાથી વધારે લો નહીં, બતાવો. અમારે બધાનું કહેવું પડે, તબલા હારા વગર એમ કહેવું પડે, સાઉન્ડ સારું છે એમ કહેવું પડે, બેન જો હારો છે એમ કહેવું પડે, નહીં કે અમારું પૂરું કરી નાખ્યા લોકો. એક પણ મિસ્ટેક ન કાઢીએ કે આમાં અમે કોઈને બધાય. કારણ કે જો આ કલાકાર છે, એને પાસે મારી પાસે નથી, મારી પાસે આની પાસે નથી, એકબીજાને એકબીજાની જરૂર છે. બાકી આ બધું મને આવડતું હોત તો મારે કોઈ જરૂર પડે, મારે 10 હાથ હોત તો 2 હાથે હું તબલા વગાડે, 2 હાથે બેન્જો વગાડે, 4 થયા 2 હાથે મંજીર વગાડે, 6 થયા 2 હાથે પેટી વગાડે, 8 થયા વાય બધા 2, એ બરું મોટું લે તું. 10 હાથ હું કામમાં લગાડ દઈશ સાહેબ. કયો હાથ ક્યાં ઉપયોગ કરો બધા ભાઈ પ્લાન છે, પણ બધું ભગવાન નથી આપતા. એમ સૌથી વધુ વધુ મહેનત હોય ને આ દુનિયામાં, સૌથી સ્ટેજમાંથી તો આ લોકોની છે. સૌથી સૌથી ઓછા પૈસા હોય તો આમના છે. પૂછો આમને, હું અહીંયાથી 1,00,000 રૂપિયા લઈ જાઉં પણ આમને 15,000 રૂપિયા આપતો, આપું નહીં આપું. અરે કંઈ નથી આપ્યું, રોવા મળી હવે આપણને ખબર છે. સૌથી વધુ મહેનત આમની, સૌથી ઓછા પૈસા આમને, શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર એકતા કરે, અમારે કોઈ કલાકારમાં વગડવું નથી સાહેબ. બોલો, કલાકાર રોવે આમની પાસે, કારણ કે એના કલાકારને હાલે ને હાથ પગ છે. અમારે એકતા નથી એમાં, છે તો ભોગ તમારા જાઓ. એકતા કરતા નહીં ને કે બે ભીખા મળી જઈશું આપણે. નહીં 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 નહીં, આમ જો આમ લાગુ આંતક વાત જોયો તમને, આમ ક્યારો કેટલાય ખૂન કરીને આવ્યો છે, બહુ સારો માણસ. હા, મારા લાખો ચાહકો છે, લાખો. હું તમે આ જોક્સ યુટ્યુબમાં સાંભળ્યા પણ મારા આજ કહેવાય, બીજા કેટલા નવા નવા લાવા કારખાનું છે ને ભાઈ. લાખો ચાહકો છે મારા, મને બહુ લોકો માને છે. એટલે હું કોઈના ઘરે જઉં ને, હમણાં મારો એક આશિક હતો, એના ઘરે હું ગયો તો મને ભાળી ગયો, ગાને જેવો થઈ ગયો, હકાપા આવ્યા હકાપા આવ્યા, અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદીથી ધોયેલા નહીં સાલાને, ખબર નહીં કે કાકુભાઈ પોતાના પગ બેદી ધોયા છે નહીં. મને કે બાપુ આ પગ તાસમાં મૂકો, તાસમાં મૂકો. મેં તો આ પગ મૂકો તાસમાં, કારો કરો મહેજો.
અને મારા બેટા એવો કહીશું એવો કહીશું તો પાણી થઈ ગયું કાળો તો નાગના ઝેર જેવું કારું મસ. મેં તો હા ફારો પીશે તો હમણાં મરી જવાનું, પણ એટલું બધું આશિક નહોતો. એને પીધું નહીં, એને ઝાડુમાં પાણી નાખ્યું, ઝાડું ભરી ગયું હવાલમાં. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે પણ હાલે છે, આને કૃપા કહેવાય છે. કારણ કે હમણાં દેગામમાં શમશાનનું ઉદઘાટન તો દેગામ છે, શમશાનનું તો કોઈ ધારાસભ્ય નહોતા, મને બોલાયો ભગુ બાપ પધારો શમશાનનું ઉદઘાટન કરવું છે. હું ગયો ને રિબિન કાપી ખાટી મેં આવતો રહ્યો ઘરે. મહિના પછી મેં ફોન કર્યો, મીધું પેલા કેવું છે? મને કે ગુબા તમારા હાથ બહુ સારા છે. મેં તો કાંઈ કાંઈ લાઈન લાગી છે, એકને બાળો તો બીજો મળે, બીજાને બાળો તો ત્રીજો મળે. કેવું એ મારા ઘડવીના હાથમાં બરકત બહુ હોય. તમારે ઉદઘાટન કરાવ્યું તો સારું કરાવજો, સમસરા અને ગામના ગામ સાફ થઈ જાય. પેલા સારા કરાવો, સારા કરાવો, સારા. એટલે આવા હાથ છે તોય આપણું હાલે છે. કારણ એટલા માટે અમારું હાલે છે કે મને ખબર છે કે તમે મને સાંભળો છો, હું કલાકાર છું, મને કંઈક આવડે આવડે છે એવું નથી. એટલે હું કલાકાર છું, તમે સાંભળો છો એટલે હું કલાકાર છું. મુદ્દો આ છે, આ કલાકારી બધી તમારે એની છે. તમે સાંભળો એટલે મેં કલાકાર, તમે ચાલતા તો મારી વાર્તા પૂરી થઈ જઈ. કશું છે જ જય સીતારામ. અને સારા સારો ધંધો હોય ને, આ એક પણ રૂપિયાનું રોકાણ નથી બોલો, આમાં એક રૂપિયો રોકવાનું છે. અને આમાં એક જબોન હાથમાં ચાલ આયલા, અહીંયા કદાચ મારા લાખ રૂપિયા નક્કી કર્યા હોય, મને એક રૂપિયો ન આપે મારું જાય શું? કે રોકાણ તો છે નહીં અમારું, પણ આ લોકો આપી દેશે. બાપુ ભગવાન દાદ બાપુ હારા માણસ છે. કે પછી હગાર સમાજ કોઈ ફરતો નથી કીધા પછી મેં જોયું. મને બહુ મારા બાજુમાં ને મારા બાજુમાં બધા હગર જ રહેશે. અહીંયા સોસાયટીમાં હગર સોસાયટીમાં રહું ને એવી મજા આવે છે. એવી અદભુત સમાજ છે, મસ્ત મહેનત ધંધો પહેલું. તમે માથેકૂટ કરતા હગર સમાજને ધંધો જ કરાય, દુનિયામાં કંઈ માથેકૂટ કરાય જ નહીં. જેને ધંધો કર્યો એ આગળ આવી જાય. હગર સમાજ અદભુત છે, એકતા બહુ. એકતા એટલી એકતા અમારા નથી તે બોલો. એટલે આજે પેટી વગાડું છું, મને પેટી આવડતી નથી એટલે મેં કીધું ધીમી કરી નાખ્યું. કોકને કંઈ કેવી મજા વગાડતા છે, કંઈ આવડતું નથી મને, કંઈ નથી આવડતું એટલે હાલે છે. કારણ કે હું નવો નવો ગયો ને, પહેલી જ વાર પેટીમાંથી બેઠો બાપુ, પહેલી વાર પેલો ડાયરો મારો. ઉસ્તાદે મને કીધું કે બે કાઢીનો સૂર આપો. મેં તો આમ કાઢીને હાથમાં આપ્યું, લો તારે જય સીતારામ. અરે શું કરો છો? મેં તમે કીધું ને કે આમ આપો બાપા, આમ શા કાઢો છો? ખબર નથી પડતી. મેં ઘણી વાર એવું સાંભળ્યું છે, લોકો એવું કહેતા હોય છે કે જેવી સારા માણસોને અહીંયા જરૂર છે બાપુ, એવી ઉપર પણ જરૂર હોય છે. સારા માણસો બહુ જલ્દી આ દુનિયામાંથી વયા જાય છે. મેં તો બિલકુલ વાત ખોટી છે. સારા માણસો કોઈ મરતા જ નથી, યાદ રાખજો. તમે માણસો વહેલા હારે વેદાવાનું કારણ મહેમાન ને તારી કરતી વધારે આવ્યા છે. વધારો તારી ને પડતી એકતા હારી તમારી. કેશોદ થી પીઆઈ સાહેબ પધાર્યા છે, સાહેબ ને ધન્યવાદ. એટલે સારા માણસો કોઈ મરતા નથી. હું તમને દાખલો આપું, માણા વહેલા મળી જાય શું લેવાય? તમે કહો તમે હેબ્રુદ નહીં આપો શું લેવા? મળી જાય વહેલું મળી જવાનું કારણ શું? માણ કે સારા માણસો અહીંયા જરૂર છે, ઉપર જરૂર છે, ખોટી વાત છે. સારા માણસો કોઈ મરતા જ નથી, પણ વહેલું મળી જવાનું કારણ શું? કે તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થાય. કે અકાબા ગઢવી એનું આયુષ્ય કેટલું? કે 100 વર્ષનું. પણ 100 વર્ષમાં અકાબાને કરવાનું શું? કે 2 દીકરી પહેણાવવાની, 1 દીકરો પહેણાવવાનો, 5 બંગલા બનાવવાના, 5-50 લાખ રૂપિયા ભેગા કરવાના, એટલું અકાબા ગઢવીને 100 વર્ષમાં કરવાનું છે. પણ એટલું હું ચાલી વળવા માં કહું બાપુ, એટલે મને ઉપાલે તાર દે સીતારામ. તમારું કામ પૂરું થાય સાહેબ, દુનિયામાં તમારી કોઈ જરૂર છે જ. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા સાહેબ, ત્યાં દુનિયામાંથી વહી જવું પડ્યું. હેમું ગઢવી 100 વર્ષનું કામ 30 વર્ષમાં કરી ગયા, ત્યાં દુનિયામાંથી વહી જવું પડ્યું. એમાં આપણું કામ પૂરું થાય પછી આપણે કોઈ જરૂર છે જ નહીં. તમારા ઘરે કડીઓ આવે, તમે કહો અમારે મકાન બનાવવું છે, કેટલા પૈસા લેશો? એટલે કડીઓ કે 10 લાખ રૂપિયા. કેટલો ટાઈમ લાગશે? એટલે કડીઓ કે 6 મહિનામાં તમારું મકાન બનાવી દેશું. પણ એ જ કડીઓ તમારું મકાન 4 મહિનામાં બનાવી દે, પછી તમે એમ કહો 2 મહિના તું રોકા. શું કરવા? એનું કામ પૂરું થયું, તમે કાઢી મૂક્યું. એમાં આપણું કામ પૂરું થાય પછી અહીંયા કંઈ જરૂર છે એટલે બધાને વિનંતી, ધીમે ધીમે આપણે કામ કરવાનું છે. મેં કહેલા એમ માનજો હમ મસાના એમ માપે માપે સાહેબ પધાર્યા છે પોલીસ કાતુલ.